હેલો એવરી સ્વાગત છે હેન્ડ ટુ હાર્ટમાં મિલ્ક કેક જેને આપણે થાબડી કે દૂધના હલવાથી પણ ઓળખીએ છીએ બહુ જ ટેસ્ટી અને લગભગ દરેકને ભાવતું હોય પણ આજે આપણે બનાવીશું ઘી ગરમ કર્યા પછી વધેલા કીટોમાંથી બહુ જ સરળ રીત છે બનાવવાની પણ રેસીપી જોયા પછી હેન્ડ ટુ હાર્ટમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેશું જેથી આવી જ નવી નવી રેસીપી મળતી રહે મલાઈ કે માખણ ગરમ કરીને આપણે ઘરે ઘી બનાવતા હોઈએ અને છેલ્લે વધે છે તેમાં આ કીટું જેને ઘણા લોકો માવો પણ કહેતા હોય એનો ઉપયોગ આમ તો ઘણી રીતે થતો હોય પણ આપણે અહીંયા જે દૂધનો હલવો બનાવીશું ઘી ગાળ્યા પછી આ લગભગ અડધી વાટકી જેટલું કીટું વધ્યું છે તો તેમાં ઉમેરીશું આપણે અડધી વાટકી દૂધ અને બે ચમચી મિલ્ક પાવડર અડધી વાટકી દૂધમાં સૌપ્રથમ મિલ્ક પાવડર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું એકલા દૂધ ઉમેરીને પણ બનાવી શકાય પણ એ થોડો સમય વધારે લેશે થોડી પ્રોસેસ લાંબી થઈ જશે તો અહીંયા પ્રોસેસને થોડી ટૂંકી કરવા માટે ઉમેરી દીધો છે મેં મિલ્ક પાવડર તો આ દૂધ ઉમેરી દઈશું આપણે કીટુમાં ઘી બનાવેલું એ જ વાસણનો ઉપયોગ કર્યો છે જેથી કરીને ઘીનો સરસ રીતે ઉપયોગ સાથે થઈ છે થોડું કેસર અને ખાંડ પણ ઉમેરી દઈશું ને લગભગ પાંચ દસ મિનિટ છોડી દઈશું જેથી કરીને કેસર પણ પલળી જાય અને ખાંડ ઓગળી જાય કેસર પહેલેથી પલાળીને પણ ઉમેરી શકાય અને આ રીતે પણ ઉમેરી શકાય પાંચ દસ મિનિટ પછી ગેસ ચાલુ કરી અને ગરમ કરી લઈશું અને સતત હલાવતા રહીશું અહીંયા થોડું ફૂડ કલર ઉમેર્યો છે મેં કેસરી કલર કારણ કે મેં કેસર ઉમેર્યું છે તો થોડી કેસરી કલરની ઇફેક્ટ આપવા માટે તમે એવોઇડ પણ કરી શકો અને કેસર વગર પણ બનાવી શકાય બસ કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બધું પાણી દૂધ બળી ના જાય ખાંડનું પાણી અને દૂધ જે ઉમેર્યું છે અને સરસ જાડું ના થઈ જાય તો તૈયાર છે આપણો કણીદાર દૂધનો હલવો જેને એક મોલમાં સેટ કરી અને મિલ્કકેક બનાવીશું તો એક નાનું બાઉલ લીધું છે અને આ રીતે એમાં નીચે કતરણ કાજુ અને બદામની પાથરી દીધી છે અને ઉપર બનાવેલો દૂધનો હલવો પાથરી દઈશું ચમચીની મદદથી આ રીતે ઠારી દઈશું અને થોડું ઠંડુ થાય પછી અનમોલ કરીશું દૂધનો હલવો બનાવવાની એક રેસિપી મારી ચેનલ પર છે અને તમને એની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે મેં બનાવ્યો છે મિલ્ક પાવડરમાંથી આ રીતે અનમોલ્ડ કરી દઈશું જેથી કરીને નીચે જે આપણે પાત્ર ડ્રાય ફ્રૂટ તે ઉપર આવી જશે આ રીતે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું દૂધનો હલવો કે જેને મિલ્ક કેક કહીએ છીએ આ રીતે એના પેંડા પણ વાળી શકાય આ પણ આ રીતે જ બનાવેલો છે જેમાં મેં કોઈ પણ કલર કે કેસર ઉપયોગ નથી કર્યો જોઈ શકો છો બિલકુલ માર્કેટથી લાવ્યા હોય એવો જ લાગે અને ટેસ્ટ પણ એવો જ સરસ બને છે